सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यै योगिनः यस्यान्तन्न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः। 38वां श्लोक। नहि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दते श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः श्रद्धावान् तत्परः संयतेन्द्रियः आत्राणं गुणो धरावनार विशेषताओं धरावनार योग्यता धरावनार लभते ज्ञानम इन्हें ज्ञान प्राप्त थाय से। श्रद्धा अर्थ करो के शास्त्र श्रुति वाक्य गुरु गुरु उक्त उच श्रुति ना आधार गुरु जी जो उपदेश करे से ये वाक्य में विश्वास सत्यत्व बुद्धि के कैसे साचुच है श्रद्धा क्या मावी कई वक्त कहू दे प्रमाण यूं थी कि आपने अपना संकल्प थी श्रद्धा ने उत्पन्न करी सकिए। श्रद्धा तो अपना मन में सात्विकता हो तो श्रद्धा हो तो आपोप आपने शास्त्र माटे गुरु माटे ये प्रकार ने एक भक्तिभाव जन्मे इमना प्रत्ये विश्वास जन्मे
એવું જો હોય તો એ મનની વૃત્તિને શ્રદ્ધા કહેવામાં આવે. ચાલો શ્રદ્ધા તો હોય પણ સાથે સાથે સંયત ઇન્દ્રિય, ઇન્દ્રિયો પર સંયમ હોવો જોઈએ, નિયમન હોવું જોઈએ, આત્મસંયમ હોવો જોઈએ. ટૂંકમાં ઇન્દ્રિયો જો પોતાના વિષયોમાં વિચરણ કરતી હોય, બહિર્મુખ હોય, તો મનમાં શ્રદ્ધા હોય તો પણ શાસ્ત્રના શ્રવણ માટે આપણું મન ઉપલબ્ધ હોતું નથી. માટે મન અંતર્મુખ હોવું જોઈએ, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પર કાબુ હોવો જોઈએ. તત્પર જોડે આ જ્ઞાન માટેની તત્પરતા સમર્પિત હોવું જોઈએ. કયા પ્રકારનું જ્ઞાન? હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ એકમાત્ર ધ્યેય છે, અને એમાં તત્પરતા, સમર્પિતતા, અર્થાત એકમાત્ર એના એકમાત્ર ધ્યેય, બીજું કઈ ધ્યેય ના હોય એવી તત્પરતા. વિષયોને ઇન્દ્રિયોમાંથી, ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરી અંતર્મુખ બનાવવી એ અંતર્મુખતા, અને સાથે સાથે બુદ્ધિમાં શ્રદ્ધા, આ ત્રણ હોય તો જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થાય, મનથી સંશય દૂર થાય, નિધિધ્યાસને નિષ્ઠા પ્રાપ્ત થાય. પણ શ્રવણ મનન નિધિધ્યાસન એ અસરકારક ત્યારે બને જ્યારે આ ત્રણ સદગુણો આપણામાં હોય. અને જ્ઞાનમ દત્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ, જ્ઞાન પ્રાપ્ત કરીને અચિરેણ તાત્કાલિક પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. શાંતિ એટલે બધા અનર્થમાંથી નિવૃત્તિ. ટૂંકમાં મન અશાંત ક્યારે હોય? જ્યારે ચિંતા હોય, ભય હોય, રાગ દ્વેષ હોય, કામક્રોધ હોય, આવા પ્રકારની રાજસી તામસી વૃત્તિઓ હોય તો મન શાંત હોય. આ બધા જ અનર્થોમાંથી નિવૃત્તિ, ત્યારે મન શાંત હોય. પરામ શાંતિ એવી શાંતિ જે કોઈ પણ રીતે વિક્ષિપ્ત ના થઈ શકે. એટલે કે આ પરામ શાંતિ જે છે એ માત્ર મનની સ્થિતિ નથી, તો આત્માનું સ્વરૂપ જ છે. આમ પરમ શાંતિ આત્માનું સ્વરૂપ છે, પણ એ પ્રકારની શાંતિ ત્યારે પ્રાપ્ત થાય મન પણ શાંત હોવું જોઈએ. શ્રદ્ધાવાન કહ્યું, તત્પર કહ્યું, સંયત ઇન્દ્રિય કહ્યું, આ ત્રણ સદગુણો છે એ આપણા મનની શાંતિ પ્રાપ્ત કરાવે છે. એ શાંત મનમાં જ્યારે આત્માનું જ્ઞાન જન્મે ત્યારે પરમ શાંતિ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. હવે 40મા શ્લોકથી આગળ ગયા છે, 265મા પાન પર. સમ્યક જ્ઞાનાદ મોક્ષઃ, સમ્યક જ્ઞાનથી, યથાર્થ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એ માટે ઘણા બધા વાક્યો શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, જેને બ્રહ્મનું જ્ઞાન છે પરમને અનંતને પામે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરે છે, બ્રહ્મનું જ્ઞાન છે એ પરમ અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે. જ્ઞાત્વાદેવ મુચ્યતે સર્વપાશૈ, દેવને, આત્મદેવને, પરમાત્માને જાણીને બધા જ પાશમાંથી, બધા જ બંધનમાંથી મુક્ત થઈ જાય છે, મુક્તિ પ્રાપ્ત કરે છે. જ્ઞાત્વા શિવમ શાંતિમ અત્યંતમેતિ, શિવ કહો, બ્રહ્મ કહો, પરમાત્માને જાણીને એનું જ્ઞાન પ્રાપ્ત કરીને અત્યંત અર્થાત જેનો અંત નથી એવી શાંતિ પ્રાપ્ત કરે છે, શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેધી, તમ વિદિત્વા એવ મૃત્યુમ અત્યેધી, એ પરમાત્માને જાણીને જ મૃત્યુથી પર થઈ જાય છે, મૃત્યુ મુક્ત થઈ જાય છે, અર્થ અમર બની જાય છે, મુક્ત બની જાય છે. એ તો અમરતા એ શરીરનો સ્વભાવ, આત્માનો સ્વભાવ છે. પણ દેહમાં અહંભાવ ન હોય અને આત્મા અહંભાવ હોય ત્યારે અમર છું. હું કોણ છું? જેમ અહંભાવ ધરાવું છું તે હું છું. અત્યારે હું મારી રીતે મર્ત્ય માનું છું, કારણ કે આ દેહ જે મર્ત્ય છે, અહંભાવ ધરાવું છું માટે
માનુષકમ મર્ત્યસુ મૃત્યુને અધીનસુ. પણ જયારે મારા વાસ્તવિક સ્વરૂપમાં હમ હોય ત્યારે હું અમર છું. જ્ઞાત્વા એટલે કહ્યું, જ્ઞાત્વા તમે વિદિત્વા અતિ મૃત્યુમેધી. એ પરમાત્માને જાણીને મૃત્યુથી અતીત થઈ જાય છે, અર્થાત અમર થઈ જાય છે. એતદ વિદુહ અમૃતાસ્તે ભવંતી. જે આ તત્વને જાણે છે અમૃત બની જાય છે. અમર એક જ વસ્તુ છે આ બધી. પેલું એક તમે વિદિત્વા શ્વેતાશ્વત ઉપનિષદમાંથી, એતદ વિદુહ કઠોપનિષદમાંથી. ત્યાં તો હવે આપણે શ્વેતાશ્વતના વાક્યો હતા, બ્રહ્મવિદ આપનાથી પરમ તૈત્રીય ઉપનિષદમાંથી. એ વિદુર્યાન દેતે પરમ, જે પરમાત્માને જાણે છે એ પરમને પ્રાપ્ત કરે છે. તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. આ વાક્ય કયા છે? ભગવદ્ ગીતાના વાક્ય છે. એ પ્રકારે મને તત્વત યથાર્થ જાણીને વિશતે તદ અનંતરમ મને મારો મનો પ્રવેશ કરે છે, અર્થાત મારા મય બની જાય છે, ઐક્ય પ્રાપ્ત કરે છે. સ્મૃતિ આગળ બધા ઉપનિષદના શ્રુતિના વાક્યો ગયા, આ છેલ્લે બે ભગવદ્ ગીતાના એટલે કે સ્મૃતિના વાક્યો ગયા. પછી બ્રહ્મવિન મુક્તો ભવતી જ્ઞાનવત્વાત વામદેવાદિવત. યુક્તિ પણ છે કે આપણા શાસ્ત્રોમાં મુક્ત મહાપુરુષનું વર્ણન કરવામાં આવ્યું. કેવા મહા? વામદેવ. એ વામદેવ કોણ હતા? જેમને આત્માનું જ્ઞાન થયું હતું, જેમણે જાહેર કર્યું કે મારી બધી શૃંખલાઓ હવે તૂટી ગયેલી છે, હું મુક્ત થઈ ગયો છું અને હું જ સર્વાત્મા છું. આ પ્રકારનું એમણે જ્ઞાન જાહેર કર્યું એટલે કે વામદેવ મુક્ત હતા. વામદેવને આત્મજ્ઞાન હતું, મળે આત્મજ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય. આ પ્રકારની યુક્તિ, શ્રુતિ, સ્મૃતિ અને યુક્તિ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ યુક્તિ શત પ્રસિદ્ધ. સેંકડો શ્રુતિના વાક્યો સ્મૃતિના વાક્યો વગેરે વગેરેથી સમ્યક જ્ઞાનાદ મોક્ષ હેતિ. એટલે આ બધા વાક્યોથી સ્પષ્ટ થાય છે કે યથાર્થ જ્ઞાનથી, આત્માના સાચા જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. એવું કેમ છે? જો જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થતો હોય તો બંધન શેનાથી હોય? જ્ઞાન તો માત્ર અજ્ઞાનને દૂર કરે, એમ પ્રકાશ માત્ર અંધકારને જ દૂર કરે છે, એમ જ્ઞાન માત્ર અજ્ઞાનને દૂર કરે. એના પરિણામે મોક્ષ આવે. જો બંધન અજ્ઞાનની ઉપજ હોય તો અજ્ઞાન દૂર થવાથી બંધન પણ મુક્ત થાય અને તેથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે કે જ્યારે એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય, એનો અર્થ એ થયો કે આ બંધન છે માત્ર અજ્ઞાનને જ ઉપજ છે. અજ્ઞાન ભ્રમ જન્માવે છે. એટલે કે હું બદ્ધ છું એ વાસ્તવમાં એક ભ્રમ છે, વાસ્તવિકતા નથી. તેથી આત્માના મારા પોતાના યથાર્થ જ્ઞાનથી કે મુક્તિ મારું સ્વરૂપ છે તેનો બદ્ધ છે પ્રકારનો ભ્રમ નિવૃત્ત થાય. એટલે આ વસ્તુ બહુ જ મહત્વની છે વેદાંતમાં કે તત્વમસી, તું તે છે, તું બ્રહ્મ છે. બ્રહ્મ એટલે વ્યાપક, સર્વાત્મા, અનંત, પૂર્ણ. એટલે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે એમ કહે છે. છે સર્વનામ ક્યારે આપણે ક્રિયાપદ ક્યારે વાપરીએ? જે વસ્તુ અત્યારે હાજર છે, વિદ્યમાન છે. ઉપનિષદ એમ નથી કહેતું કે તું બ્રહ્મ બનીશ. એ શું કહે છે? કોને કહે છે? અરે જે અજ્ઞાની છે એને કહે તું બ્રહ્મ છે. અર્થાત મને જયારે જ્ઞાન નથી ત્યારે પણ હું બ્રહ્મ જ છું. જેમ દસમા છોકરાને જ્ઞાન નથી ત્યારે પણ દસમો જ છે, દસમો ખોવાઈ ગયો એ માત્ર ભ્રમ છે, તેથી તું દસમો છે એવો જયારે ઉપદેશ કરવામાં આવ્યો ત્યારે માત્ર હું દસમો નથી એ ભ્રમ દૂર થયો. દસમો બન્યો નથી, દસમો હતો જ. મુક્ત થતા નથી, મુક્ત છીએ જ, પણ અજ્ઞાનના કારણે ભ્રમ જન્મ્યો છે કે હું બદ્ધ છું
એ ભ્રમ નિવૃત્તિથી મોક્ષ જે મારું સ્વરૂપ જ છે એનો જ માત્ર માલિક બનો છો. એટલા માટે કહ્યું જ્ઞાન આ જ્ઞાનથી જ મોક્ષ થાય. એવું ક્યારે હોય? જ્યારે આ બંધન એ અજ્ઞાનની ઉપજ હોય, બંધન એ ભ્રમ હોય, બંધન સાચું ના હોય. એ વેદાંત શાસ્ત્ર કહે છે કે બંધન સાચું નથી. જો બંધન સાચું હોય તો સાચી વસ્તુ ક્યારે દૂર થાય જ નહીં, મિથ્યા વસ્તુ દૂર થાય. સાચાથી ખોટું જ દૂર થાય, સાચું હોય તો ક્યારે દૂર ના થાય. એ તસ્મિન અર્થે આ વસ્તુ બહુ સ્પષ્ટ આવી છે. બ્રાહ્મણે ને મોક્ષ કામે ને અશ્રદ્ધાવા સંશયોવા, આ જે હકીકત છે કે હું નિત્ય મુક્ત છું, તેથી મારે માત્ર મારા સ્વરૂપના દર્શન જ કરવાના છે, મારી જાતને યથાર્થ જાણવાની જ છે. બસ એટલા માત્રથી જ મુક્ત થઈ જવું. આ વસ્તુમાં સ્પષ્ટતા હોવી જોઈએ અને વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ તો આપણે યુક્તિથી પણ આવે. જેમણે આપણે કહ્યું કે બંધન સાચું હોય તો જ્ઞાનથી દૂર ના થાય. જ્ઞાન તો માત્ર વસ્તુ જેવી છે ને તેવી જ પ્રગટ કરે. જેમ પ્રકાશ છે ને એ માત્ર એ છે એને જ પ્રગટ કરે ને ઉજાળે, એ નવું કંઈ સર્જે નહીં. તેમ જ્ઞાન પણ જે છે તેને જ ઉજાળે. આમ જો બંધન એ મારું સ્વરૂપ હોય તો જ્ઞાન મને કહે કે તું બદ્ધ છે, હું બદ્ધ છું. જો મુક્તિ મારું સ્વરૂપ હોય તો જ્ઞાન મને કહે કે હું મુક્ત છું. એટલે જ્ઞાન માત્ર છે એને જ ઉજાળે, એને જ પ્રકાશિત કરે. તેથી આ બંધન જો ભ્રમ હોય તો જ જ્ઞાન હતી. બંધન ભ્રમ જ હોવો જોઈએ. એવું કેમ કહું? મુક્ત જ હોવો જોઈએ. કેમ કે મને મુક્તિ મળે, પ્રેમ છે. જીવનમાં આપણે પ્રેમ કોના માટે છે? સુખ માટે છે, દુઃખ માટે નહીં. જ્ઞાન મળે છે, અજ્ઞાન માટે નહીં. અમરતા મળે છે, મૃત્યુ માટે નહીં. મુક્તિ માટે પ્રેમ છે, બંધન માટે નહીં. ખરું કે નહીં? કોઈને બંધન ના ગમે, મૃત્યુ ના ગમે, અજ્ઞાન ના ગમે, દુઃખ ના ગમે, આમાં કોઈ અપવાદ નથી. તો આ આપણો પ્રેમ બતાવે છે કે પ્રેમ તો આપણને હંમેશા પોતાને માટે જ સ્વાભાવિક રીતે હોય. દરેક વસ્તુને સ્વભાવથી પોતાને માટે પ્રેમ હોય. તો એ હોવા માટે, ભાસવા માટે, પ્રિય માટે, મુક્તિ માટે મને પ્રેમ છે બતાવે છે કે એ જ મારું સ્વરૂપ છે. તો એ જ મારું સ્વરૂપ હોય તો શા માટે હું માનું છું કે હું દુઃખી છું? હું તો માનું છું કે હું દુઃખી છું, બદ્ધ છું, અજ્ઞાની છું, એવું કેમ માનું છું? એ કાં તો સાચું હોઈ શકે કે ભ્રમ હોઈ શકે. દુનિયા એને સાચું માને છે. આ માન્યતાને દુનિયા સાચી માને છે. એક વેદાંત જ કહે છે કે આ માન્યતા છે, ભ્રમ છે, તારા વિશેની હકીકત નથી. તું જ્યારે માને છે કે હું બદ્ધ છું ત્યારે પણ તો મુક્ત છે. આવું એક વેદાંત જ કહે છે. બાકી બધાએ સંપ્રદાયો કેમ મુક્ત થવું એનો ઉપાય બતાવે છે. અને એ માટે ત્યાં સ્વર્ગમાં જાઓ કે ક્યાંક જાઓ એવું બતાવે છે. અહીં છો ત્યાં સુધી તમે મુક્ત હોવ જ નહીં. જીવન વિદેહ મુક્તિ, મર્યા પછી તમે જાઓ તો મુક્ત થવાય. એમાં પાછા તમારે આટલો લાખો અબજો વર્ષ કબરમાં સુઈ રહેવું પડે. પછી ભગવાન જ્યારે પૃથ્વી પર આવે, અંદર બધા ઊભા થાય, નિર્ણય કે તું આમ જા, તું આમ જા, એટલે એ દિવસે રાહ જોવાની. ચાલો જે કે એમનો ખ્યાલ હોય, આપણે એના માટે કોઈ એના માટે કશું કહેવાનું નથી. દરેક જણ પોતાના ખ્યાલ માટે એની મનસુબી છે અને એમને શું કરવું એમ પોતે નિશ્ચય કરવાનો છે. આપણે શું કરવું આપણે નિશ્ચય કરવાનો છે કે તું અત્યારે પણ મુક્ત છે, એના માટે જીવન ટૂંકમાં આ દેહમાં છું ત્યારે જ મુક્ત થઈ શકે અને ત્યારે જ મુક્ત થવાનું છે. અત્યારે બદ્ધ હોવું તો મૃત્યુથી મુક્ત થવા એ કેવી રીતે બને? મૃત્યુ કેવો ફેરફાર ના કરી શકે? એટલે આપણું તો શાસ્ત્ર કહે કે મરતી વખતે જે છે જ પછી ફરી થવાનું છે. આ મરતી વખતે મુક્ત હશે તો તું મુક્ત રહીશ. એટલે જીવન ત્યારે જ તું મુક્ત બની શકા. આ જીવન મુક્તિ નામની વસ્તુ તો એકમાત્ર વેદાંત જ કહે છે. સ્પષ્ટ શબ્દમાં
એટલે આ બધું વિચારવું જોઈએ, એવું નથી કે આપણે માની લેવું જોઈએ. આપણે આજે કહેવામાં આવ્યું એને આપણે વિચારની બુદ્ધિની કસોટી ચઢાવવું પડે. શ્રુતિ શાસ્ત્ર તો કહે, સ્મૃતિ પણ કહે, પછી યુક્તિ પણ હોવી જોઈએ. અર્થાત આપણી બુદ્ધિની કસોટી એ ચઢાવવું જોઈએ. કાંઈ કહે છે લાગે તો છે બરાબર, કે મુક્તિ મારું સ્વરૂપ હોય એ આમ તો બરાબર લાગે છે. એ પ્રકારે જ્યારે મારામાં આવો તો શ્રદ્ધા વિશ્વાસ જાગે ત્યાં સુધી કામ કરવું જોઈએ. ટૂંકમાં આ પ્રકારની શ્રદ્ધા શ્રુતિમાં સ્મૃતિમાં યુક્તિ દ્વારા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. મોક્ષ કામેને અશ્રદ્ધા, એકમાત્ર મોક્ષની જેને કામના છે તેણે હું નિત્ય મુક્ત છું એ વસ્તુમાં શ્રદ્ધાનો અભાવ ન હોવો જોઈએ. ત્યાંથી શરૂ કરવું જોઈએ. આપણે શરૂઆત ત્યાંથી કરીએ, હું મુક્ત છું જ, આ તો કરવાનું છું તારે, બસ એને માલિક બનવાનું. આ મારામાં બંધનનો જે ભ્રમ દ્રઢ થઈ ગયો છે એને મારે દૂર કરવાનો છે. કેવી રીતે? આત્માના સ્વરૂપ પર વિચાર કરવાથી. કેવી રીતે? ગુરુમુખેથી શાસ્ત્રો શ્રવણ કરવાથી. આ બધી વસ્તુઓની સ્પષ્ટતા હોય, એ ન હોય ને તો વચ્ચે વચ્ચે આપણે પાછા વૃક્ષ હાલી જઈએ. કોઈ કંઈક બીજું કહે ને, ત્રીજું કહે ને, ચોથું કહે ને, કે ભાઈ આ કરો ને, પેલું કરો ને, ફલાણું કરો ને. ટૂંકમાં જાત જાતના હજાર વસ્તુઓ દુનિયામાં ઉપલબ્ધ છે. ત્યારે હતી ને અત્યારે તો બહુ જ છે, બધી બહુ બધા પેકેજ હોય છે. એટલે એમના ખોટા જેવા આપણે નથી કહેતા, પરંતુ આપણામાં આ વસ્તુની સ્પષ્ટતા હોવી જોઈએ. અને કોઈ આપણને કશું કરવાનું કહે એ આપણને આમાં મદદરૂપ થતું હોય તો કરો. પ્રાણાયામ કરો, આ કરો, ધ્યાન કરો, પેલું મજા બધું કરો. પણ જે શું છે? જ્ઞાન ધ્યેય છે. એવું શેને માટે કરું છું? જેથી આ જ્ઞાનની પ્રાપ્તિમાં, અંતરગણ શુદ્ધિમાં, ચિત્તની એકાગ્રતામાં મને મદદરૂપ થાય એ માટે બધું કરો. એવું થતું હોય તો. એટલે આપણે જે કંઈ કરીએ, સાધના કરીએ છીએ એનું પ્રયોજન પણ જાણવું જોઈએ, કે બધી સાધનાનું પ્રયોજન છે અંતઃકરણ શુદ્ધિ. આપણું મન શુદ્ધ બને, સાત્વિક બને, પવિત્ર બને. આ કામ ક્રોધ લોભ બધી અપવિત્રતાઓ દૂર થઈ જાય. અને આપણી જે દૈવી સંપત્તિ છે, અહિંસા, ક્ષમા, કરુણા, આ બધી વસ્તુ, આ બધી વસ્તુનો આવિર્ભાવ થાય એ પહેલું અહીં પગથિયું અગત્યનું છે. ભલે આપણે શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ, પણ સાથે સાથે આપણામાં જે દૈવી સંપત્તિ રહી છે આવિર્ભાવ કરવાનો સતત પ્રયત્નશીલ હોવા જોઈએ. એ કરવામાં આપણને કોઈ પેકેજ કામ લાગતું હોય તો વાંધો નહીં. પણ પછી સમજ્યા કર્યા વગર શું કર્યા, પેલો કે અહીંયા જવાનું, પેલો કે ત્યાં જવાનું, આપણે અહીં જઈએ ને ત્યાં ફલામાં આમાં જઈએ આવીને, પેલામાં જઈએ આવીને, ફલા જરૂર જાઓ. પણ એ દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. અને જે પ્રાપ્ત કરવાનું છે એ મારા ધ્યેયમાં કઈ રીતે ઉપયોગી એની સ્પષ્ટતા હોવી જોઈએ. એ સવારે તો પછી આમ તેમ ફાંફા મારવાના, બધા અહીં ફાંફા માર્યા ને ત્યાં માર્યા ને પેલું માર્યા, એટલે કોઈ જગ્યાએ આપણું મન સ્થિર થાય જ નહીં, કે કોઈ જગ્યાએ આપણામાં કોઈ પ્રકારનો નિશ્ચય જન્મ્યો જ નથી ને. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક કૃનંદન, ભગવાન કે આ મોક્ષ માર્ગમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ, આ નિશ્ચયાત્મિકા બુદ્ધિ જન્મવી જોઈએ. બહુ શાખા હિનંતાસ બુદ્ધે અવ્યવસાય નામ, જેનો વ્યવસાય જન્મ્યો નથી અવ નિશ્ચય જન્મ, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, આમ તેમ ફાંફા માર્યા જ કરે. એટલે વ્યવસાય જન્મવું જોઈએ, આ નિશ્ચય જન્મવું જોઈએ, અને તે પણ મારી મચડીની સમજથી જન્મવું જોઈએ. એ નિશ્ચય જન્મવા માટે જે કરવું હોય એ કરવું જોઈએ. આપણે સ્વામી સંબંધ નથી પડતી, ચાલો પૂછો, સમજો કે જ્ઞાન થી મોક્ષ કેવી રીતે. ધારો કે સંબંધ ના પડતી હોય સ્પષ્ટ ના, તો જરૂર આપણે એ વિષયમાં પ્રશ્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. વેદાંત શાસ્ત્ર સમજને સૌથી વધારે મહત્વ આપે છે. જે કંઈ કરીએ સમજથી પ્રેરણ કરીએ, કારણ કે બુદ્ધિ એમાં સમજ, એ બુદ્ધિનો મુખ્ય ગુણ છે. અને આપણા વ્યક્તિત્વમાં બુદ્ધિનું અગ્રેસર સ્થાન છે મનુષ્યમાં.
એટલે બધી આપણી લાગણી ભાવના બધી પણ સેવડ તો બુદ્ધિ દ્વારા જ એ બધી એનું ઘડપણ એનું ઘડતર થવું જોઈએ. એ બધાને બુદ્ધિની પણ જોઈએ, જોડે જોડે સંમતિ હોવી જોઈએ, છાપ હોવી જોઈએ, સ્ટેમ્પ હોવો જોઈએ. એટલે કે જે આ વિષયમાં જે મોક્ષની કામના કરનાર છે, મોક્ષે એકમાત્ર મોક્ષની જેને કામના છે તેણે આ વિષયમાં અશ્રદ્ધા ન હોવી જોઈએ કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય માટે એનો અર્થ એ થયો કે અત્યારે મુક્ત છું, માત્ર મારી અને મોક્ષ વચ્ચે અજ્ઞાનનું અંતર છે, બીજું કોઈ અંતર નથી, કોઈ સ્થળનું અંતર નથી, કંઈથી ત્યાં જઈશ તો મુક્ત થઈશ, કોઈ સમયનું અંતર નથી કે મરી ગયા પછી મુક્ત થઈશ, કોઈ વિશેષતાનું અંતર નથી કે બીજા પ્રકારની ઉપાધિ ધારણ કરીશ તો મુક્ત થઈશ, માત્ર અજ્ઞાન જ અંતર છે. અને અજ્ઞાન જન્મ ભ્રમ રાગદ આ બધું અંતર છે, અજ્ઞાનનું કાર્ય જ માત્ર અંતર છે. આ વસ્તુની સ્પષ્ટતા હોય તો આપણે અજ્ઞાન દૂર કરવા માટે પ્રયત્નશીલ હોઈએ. તો કર્મ પણ અજ્ઞાન દૂર કરે છે, સત્કર્મ અજ્ઞાન દૂર કરે. અજ્ઞાન દૂર કરવાની પહેલું પગ કર્મયોગ, એ આપણા અજ્ઞાન દૂર કરવાનું પહેલું પગ થયું છે. કર્મયોગ એટલે યોગની ભાવનાથી કર્મ કરવું. યોગની ભાવના શું આવે? એક તો કર્મ કરતી વખતે કર્તવ્ય બુદ્ધિ આવે કે આ યોગ્ય છે, મારે મારે કરવું જ જોઈએ, મને ગમે કે ના ગમે. અને કર્મના પરિણામે જે ફળ મળે એને આપણે ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારીએ. આમ કર્મ પ્રત્યે પણ કોઈ વિરોધ ના હોય, કર્મફળ પ્રત્યે પણ વિરોધ ના હોય, આમાં ઈશ્વરનો સ્વીકાર છે. આમ જીવનમાં આપણા ભાગે જે કર્મ આવે એનો પણ પ્રેમથી સ્વીકાર, એ કર્મના પરિણામ એ ફળ મળે એનો પણ પ્રેમથી સ્વીકાર, એ બધું ઈશ્વરનો સ્વીકાર છે. આમ કર્મયોગ કહો, ભક્તિયોગ કહો, આ પણ અજ્ઞાન દૂર કરવાનો પહેલું પગ. કયું અજ્ઞાન દૂર કરે? રાગ દ્વેષ રૂપી અજ્ઞાન દૂર કરે, મનને અશુદ્ધિ રૂપી અજ્ઞાન દૂર કરે, મનને શુદ્ધ કરે, મનમાં જ્ઞાન માટીને દ્રઢ આપણામાં ઈચ્છા જન્માવે, આપણને જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરાવે. એટલે અજ્ઞાનને દૂર કરવાનું પહેલું પગથિયું છે કે અંતઃકરણની અશુદ્ધિ દૂર કરવી, કારણ કે અજ્ઞાનની ઉપજે છે. અને પછી આવરણ દૂર કરવું. તો આ બધામાં આ આખી વ્યવસ્થા જે છે ને, અને એને પ્રણાલિકા કે આખી વ્યવસ્થા છે, એમાં સમજ, એમાં સમજવી શ્રદ્ધા આવે છે કે આ બરોબર છે અને આ જ બરોબર છે, બીજું કશું બરોબર આ સિવાયનું કશું બરોબર નથી, એ પણ ખરું. ના આ તો ખરું, પેલું બરોબર છે, ફલાણું વસ્તુ પછી થયો, આપણું મનમાં સ્થિરતા ના આવે. એટલે આપણે કઈ જનૂનથી નથી કહેતા કે આ જ બરોબર છે, સમજથી. અશ્રદ્ધાવા સંશયોવા, સંશય કોને ખબર? હા સાચું લાગે છે, પેલું સાચું લાગે છે, ફલાણું સાચું લાગે છે, આ ખરું. ટૂંકમાં સંશય હોય તો મતિ આપણી સ્થિર થઈ ના શકે. શ્રદ્ધા ના હોય તો પણ આપણે મતિ સ્થિર ના થાય તો આપણે સ્થિરતા પ્રયત્ન ના કરી શકીએ. અને સંશય હોય તો પણ આપણે મતિ સ્થિર ના થાય. અને ત્રીજું, આત્મજ્ઞાન સંપાદને પ્રયત્ન ભાવ, આ બધું હોય પછી કંઈ કરીએ નહીં તો આ શ્રદ્ધા છે સ્વામીજી, અને મને કોઈ સંશય પણ નથી, પણ શું કશું કરતો નથી. આત્મજ્ઞાન સંપાદને પ્રયત્ન, એકવાર આપણા મનમાં આવું નક્કી થયું કે આત્મજ્ઞાન એ એકમાત્ર મોક્ષનું સાધન છે, પછી અમે લાગી લેવા જવું છે, તત્પરતા હોવી જોઈએ. એટલે આ બધું કરવું જોઈએ, ન કરીએ તો મોક્ષ પ્રાપ્ત, એ ભગવાન એવી નકારાત્મક ભાષામાં અહીંયા કહે છે. હવે અન્વય કહેવામાં આવ્યો, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, એમાં શ્રદ્ધા છે, સંયતેન્દ્રિયતા છે, તત્પરતા છે, એને શાંતિ અર્થાત મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં કે એનામાં જેનામાં એ નથી એને નથી પ્રાપ્ત થતો, એવું કહેવાનું અહીંયા આગળ પ્રયોજન, એ પ્રકારનું અર્થઘટન છે અહીંયા. તો ચાલો 40મા શ્લોકમાં કહે છે,
तज्ञश्चाश्रद्धधानश्च संशयात्मा विनश्यते नायं लोकोऽस्ति न परः न सुखं संशयात्मनः. अग्न्यश्च अश्रद्धदानश्च संशयात्मा च विनश्यति. अत्र नो नास्ताय च अज्ञानी कौन कहवाय संशयात्मा संशय जनु चित्त में छे अने जे श्रद्धा वगर न छे. એટલે આ આ શ્લોકને પેલા શ્લોક સાથે જોડવામાં આવે. એટલે જો ટીકા કરે યસ્તુ સર્વાણી કર્માણી, તો ભાઈ અજ્ઞાની કોને કહેવાય? આગળના શ્લોકના સંદર્ભમાં અજ્ઞાની કોને કહેવાય? જે મોક્ષ માટે પ્રયત્નશીલ તત્પર નથી, જેનામાં તત્પરતા નથી. યસ્તુ સર્વાણી કર્માણી મોક્ષાર્થમ સંન્યસ્ય, તો બધા પ્રકારના વ્યવહારનો જેને ત્યાગ કર્યો છે. કર્મનો એટલે બધા પ્રકારના બિનજરૂરી વ્યવહારનો. આજે હોસ્પિટલમાં ગયા ને, કાલે પેલા મળવા ગયા ને, તણા ગયા ને, આ બધું અહીંયા જમવા ગયા ને, પેલા બોલા, આ બધી કકડાટ. ટૂંકમાં આ બધો જેને ત્યાગ કર્યા તો જોઈએ જ નહીં ટૂંકમાં. એટલે કર્માણી મોક્ષાર્થમ સંન્યાસ્ય, આપણે સંન્યાસી બનવાની જરૂર નથી તરત ને તરત, પણ જે નકામી વસ્તુ છે તો દૂર કરવી જ જોઈએ. જે માત્ર સમયનો બરબાદી છે, શક્તિનો બરવ્યય કરનારો છે, આપણા મનને પણ વિક્ષિપ્ત કરનારો છે, બહિર્મુખ કરનારો છે. એટલે આપણામાં આ વસ્તુની કિંમત છે એ ક્યારે નક્કી થાય? આપણે આ સેવાનું જે બિનજરૂરી વસ્તુ છોડી છે ત્યારે નક્કી થાય. ઇન્વેસ્ટ સ્વામીજી, આ સાંજે ક્લબમાં જવું છું, શું કર પત્તા રમવા લેવાય ને, આવા લોકો છે. રોજ સવારમાં બૃહદારણ્ય ક્લાસમાં આવતો ને સાંજે ક્લબમાં જાય, કે કઈ જાતની વસ્તુ છે, સમજ ના પડે આપણને. એટલે હજી કઈ મનમાં કઈ ગોઠવાયું નથી, બધું આ પણ ઠીક છે. ને પેલો બધો આપણા સ્વામીજીને કે આ તો બધી પેલી બધી આમ મોટો લે, પેલું શું કહેવાય ને, પાયજામાં મોડો હોય, બે ત્રણ પગંદ આવી જાય કે નહીં, એવા મોડા પણ પહેરે ને ઘાઘરા જેવા પેલા લોકો, એવું મન જેનું હોય બધું, આ એ પણ શીખ છે ને, પેલું સારું છે ને, બરાબર બધું ચાલે. એવી જાતની લૂઝ અભિજાતની વૃત્તિ ના ચાલે. સર્વાણી કર્માણી મોક્ષાર્થમ સંન્યસ્ય, બધા કર્મ મોક્ષ ના પ્રયોજનથી, બાકીના મોક્ષમાં ઉપયોગી નથી, એવી વસ્તુનો ત્યાગ કરીને. મોક્ષ કારણે શ્રવણાદવ, મોક્ષ પ્રાપ્ત કરવાનો આ શું છે? શ્રવણ છે, મનન છે, તેમાં એ મને શું જોઈએ? તત્કારણે ગુરુ શુશ્રુષા તદ્વિધિ પ્રણિપાતે પરિપ્રશ્ને સેવયા. સાધન છે કે શ્રવણ ક્યારે આપણને ફળદાયી થાય? જ્યારે આપણે ગુરુજનો આવી રીતે જો પ્રેમ સંપાદિત કર્યો હોય, વિશ્વાસ સંપાદિત કર્યો હોય, શુશ્રુષાથી, સેવાથી, પછી શ્રદ્ધાથી, પરિપ્રશ્નથી. એટલે ગુરુ શુશ્રુષા શમદમ તિતિક્ષા તત્પરત્વાદૌ ચ, ટૂંકમાં તત્પરતા જોઈએ. જેનામાં તત્પરતા નથી અહીંયા અજ્ઞાની કહેવામાં આવે. ટૂંકમાં મોક્ષ માટેની તત્પરતા, તેથી જ્ઞાન માટેની તત્પરતા. હવે એક વસ્તુની તત્પરતા હોય તો આપોઆપ જ બીજી વસ્તુ છૂટી જ જાય. આપણે ધારો કે ઋષિકેશથી બદ્રીનાથ જવું હોય તો પછી પેલો કે સરસ મારી ગાડી, ચાલો હું તો અહીંયા ફલાણી જગ્યાએ ફરવા લીધું, એમાં કંઈ આપણે રસ નથી ને, તત્પરતા હોય, ચાલો આજે જઈએ, હવે કાલે જોઈશું બદ્રીનાથ. એવું તત્પરતા એટલે આપણે ધ્યેયને આપણે લાગેલા હોઈએ ને, એ જે સિવાયની બાકીની વસ્તુ તો આપણને રસ ના હોય. એટલે જેવી રીતે પેલા જટાધારી સાધુ હોય ને, જટામાં આગ લાગી ગઈ હોય કે બળતું હોય તો એને કઈ અત્યારે ભાગે, ક્યાં દોડે? એ સીધો પેલા તળાવ પર તરફ દોડે, ત્યાં કેવી રીતે કૂદવું ને કેવી રીતે આગને શાંત કરો. એને ચલો આઈસ્ક્રીમ ખાવા મારા, કેન્ડી ખાવ, કે કશું એને મારે કહી ના જોવા, એક જ વસ્તુ જોઈએ. આવી
તત્પરતા એ બધામાં પ્રયત્ન અકૃત્વા આત્મજ્ઞાનમ ન સંપાદયતી. તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ જે બધા સાધનો છે એને અપનાવીને એમાં જ લાગેલા રહીને આત્મજ્ઞાન સંપાદન કરવાનો જ પ્રયત્ન નથી કરતો એને વળી અજ્ઞા મોક્ષ શાસ્ત્ર અજ્ઞા હિદે ઉચ્યતે. આમ અવિવેકી કહો, જ્યાં જીવનમાં વિવેક નથી. શું વિવેક નથી? શું યોગ્ય છે, શું ઈચ્છનીય છે, શું અનિચ્છનીય છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું પકડવું જોઈએ, શું છોડવું જોઈએ, બધા વિવેક જોઈએ. એક પગથિયું પકડીએ તો નીચેનું પગથિયું છૂટા છોડાય. શું પકડવું જોઈએ, શું છોડવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આમ આ પ્રકારનો અવિવેક કહો એને અહીંયા અવિવેક ને અજ્ઞાની કહેવામાં આવ્યો કે જીવનમાં મૂળભૂત વિવેક જન્મ્યો નથી. પેલો વ્યવસાય કે નિશ્ચય જન્મ્યો નથી અને માટે જે કરવું જોઈએ એ પ્રયત્ન કરતો નથી. સેવત્ર મોક્ષ શાસ્ત્ર અજ્ઞાથી ઉચ્ચ અજ્ઞશ્ચ અજ્ઞાની વ્યાખ્યા કરી, અજ્ઞાનીની વ્યાખ્યા કરી આ ટીકાકારે. હવે એક તો છે અજ્ઞાની છે, અવિવેકી છે. વળી પાછું યસ સેતુ સંન્યાસે વેદાંત શ્રવણાદુ ગુરુ છે મોક્ષે છે જ્ઞાનાદ મોક્ષ અસ્મિન અર્થે છે અવિશ્વાસ. એને પાછો વિશ્વાસ નથી. કોણ વિશ્વાસ નથી? સંન્યાસમાં વિશ્વાસ નથી, એને છોડવામાં વિશ્વાસ નથી, વેદાંતના શ્રવણ વગેરેમાં વિશ્વાસ નથી કે એ જ્ઞાનનું સાધન છે, ગુરુમાં વિશ્વાસ નથી કે કહેશે બરોબર છે, મોક્ષમાં વિશ્વાસ નથી કોણે કે મોક્ષ મુક્ત છું. જ્ઞાનાન મોક્ષ અજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય એ વસ્તુમાં જ્યારે વિશ્વાસ નથી. એટલે જેનામાં આ પ્રકારનો વિશ્વાસ જન્મ્યો નથી કે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય કે પહેલાં મોક્ષ મારી જીવનનો ધ્યેય છે, હું શું ઈચ્છું છું, મારી અનેક બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે. મારું મન તો નવી નવી ઈચ્છાઓ લઈને આવે છે, એને નવું નવું સુખ જોઈએ, શાંતિ જોઈએ, સલામતી જોઈએ, બધું ઘણું જોઈતું હોય. પરંતુ આ બધી ભિન્ન ભિન્ન ઈચ્છાઓ પાછળ કઈ મુખ્ય ઈચ્છા છે? મોક્ષની ઈચ્છા છે. એટલે મોક્ષ એ મારે જો ધ્યેય છે એ વસ્તુમાં સ્પષ્ટ થવી જોઈએ ને. મોક્ષ શું છે? એ તો આત્માનું સ્વરૂપ છે, બીજી વસ્તુ. અને તેથી અજ્ઞાન જ માત્ર મને મોક્ષથી દૂર રાખે છે, વંચિત રાખે છે. પણ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય અને જ્ઞાન તો ગુરુમુખે શાસ્ત્રનું શ્રવણ કરે ત્યારે પ્રાપ્ત થાય. એ ત્યારે થાય જ્યારે ગુરુજી આપણે ઉપદેશ કરવા માટે તત્પર થાય. એ ત્યારે થાય જ્યારે સેવા વગેરેથી ગુરુને પ્રસન્ન કર્યા હોય. એ ત્યારે થાય. બીજી બધી વસ્તુ મૂકી દીધો, ટૂંકમાં આ આખી આખી પ્રણાલિકા બતાવે ને, એ બધી વસ્તુ સ્પષ્ટ હોય, એમાં કોઈ શંકા નથી રહી કે આ જ છે. તો આપણે એ સાધન થયું કે ચાલો પ્રયત્ન, કયા પ્રકારનો પ્રયત્ન કરવાનો? આ પ્રકારનો પ્રયત્ન કરવાનો છે. એમાં જો આપણને સંશય હોય, વિશ્વાસ ના હોય, તો પછી આપણે પ્રયત્ન ના કરી શકીએ. એક તો આપણે પ્રયત્ન ના કરતા હોઈએ, તત્પરતા ના હોય તો પણ કંઈ ના થાય. તત્પરતા હોય પરંતુ સંશય હોય કે ખરેખર આ કરવા જેવું છે કે ભાઈ પેલું કરવા જોઈએ, ફલાણું કરવા જોઈએ, આ સાચું છે કે ખોટું છે. ધ્યેયમાં અને સાધનમાં બંનેમાં આપણને સ્પષ્ટતા ન હોય, શું મોક્ષ ખરેખર ધ્યેય છે એ વિશે પણ સંશય હોય કે મોક્ષની પ્રાપ્તિનું આ સાધન છે એમાંય સંશય હોય, તો કશું થઈ ના શકે. એને આવો અવિશ્વાસ હોય, એને અશ્રદ્ધાન એટલે શ્રદ્ધા શૂન્ય છે. આવી જે શ્રદ્ધા ન હોય તો એને અશ્રદ્ધાન એટલે શ્રદ્ધા શૂન્ય કહેવામાં આવે. અને સંશય આત્મા, સંશય જેનો આત્મા બની ગયો, ટૂંકમાં જેના મનમાં સંશય જ છે. અહીં તો કેવો સંશય કહો? કર્મણા વા જ્ઞાને વા મુક્તિ. મુક્તિ શેનાથી પ્રાપ્ત થાય?
હવે આપણે આવા સંશયો કોને જન્મે જેણે શાસ્ત્રનું અધ્યયન કર્યું છે, એટલે વેદનું અધ્યયન કર્યું છે. ટૂંકમાં પુરાણા સમયની અંદર તો દરેક વ્યક્તિ ગુરુ પાસે જાય અને વેદનું અધ્યયન એ જ શાળાનું અધ્યયન હતું તે વખતે. તો વેદના આપણે અધ્યયન કરીએ ને એટલે ઘણા બધા વાક્યો આપણને જોવા મળે. અપામ સોમમ અમૃતા અભૂમ, કે મેં સોમ પાન કર્યું અમે અમર બની ગયા, એટલે કે આ સોમ યાગ આપણને અમરતા પ્રાપ્ત કરાવે, મોક્ષ પ્રાપ્ત કરાવે. દક્ષિણાવંતો અમૃતમ ભજંતે, દક્ષિણ માર્ગે જનારા છે એ અમૃત તત્વને પ્રાપ્ત કરે, વગેરે વગેરે. ટૂંકમાં એવા કેટલા વાક્યો છે જે એવી જાતનો આપણને ખ્યાલ આપે છે કે મોક્ષ તો કર્મથી પ્રાપ્ત થાય, એવા પ્રકારના વાક્યો છે. પણ ત્યાં એ લોકો મોક્ષનો શું અર્થ કરે? સ્વર્ગ ને મોક્ષ કહે. અને સ્વર્ગ તો કર્મથી પ્રાપ્ત થાય એમાં શંકા નથી, પણ આવી જાતના વાક્યો છે એને હું માનનારા પણ છે. ત્યારે બીજા પણ વાક્યો છે, તરત એ શોકમ આત્મવેદ, જેને આત્મનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે, સુખને પામે છે, મુક્તિ પામે છે. જ્ઞાન આદેવ તો કૈવલ્યમ, માત્ર જ્ઞાનથી જ કૈવલ્ય અર્થાત મોક્ષ પ્રાપ્ત થાય. કર્મણા બધ્યતે જંતુ વિદ્યાત્ વિમુચ્યતે, આમ સ્વર્ગ વગેરે કામનાથી કરેલા કર્મ તો બંધન કરનારા છે, આ જ્ઞાનથી વિવેકથી જ મુક્તિ પ્રાપ્ત થાય, આ પણ વાક્યો છે. એટલે આપણે કયું સાચું? આ પ્રકારે આપણામાં સંશય જન્મે, કર્મથી મોક્ષ છે કે જ્ઞાનથી મોક્ષ છે? આ તો બધો શાસ્ત્રીય સંશય થયો. અથવા સંશય જન્મે આપણને ખરેખર કહે છે, આ એના કહે સાચું, શ્રદ્ધાનો અભાવ કોને કહેવાય? આ કહે છે સાચું છે કે નહીં. સંશય કોને કહેવાય? આ સાચું લાગે છે અને પેલું સાચું લાગે છે, ઉભય કોટી, બંને કોટી હોય ને ત્યારે સંશય કહેવાય. આપણે વિશ્વાસ ન જન્મે જે કહેવામાં આવે છે કે સાંભળે, એમાં એને શ્રદ્ધાનો અભાવ કહેવાય. પણ આપણે એમ લાગે કે આ બરોબર છે અને પેલું બરોબર છે તો એને શું કહેવાય? સંશય કહેવાય. ત્યારે પણ આપણી મતિ સ્થિર ના થઈ શકે. જો શ્રદ્ધા ના હોય તો પણ આપણે એને સમર્પિત ના થઈ શકીએ. અને સંશય કે આ સાચું લાગે છે અને પેલું સાચું લાગે તો પણ આપણે એકમાં નિષ્ઠ ના આવી શકીએ ને. એટલે જ્ઞાનમાં ત્રણ પ્રકારના અવરોધ અહીંયા આ શ્લોકમાં કહ્યા. એક તો અજ્ઞાન કહો, અવિવેક કહો, એટલે કે પ્રયત્નનો અભાવ કહો, પહેલી વસ્તુ કહી. તત્પરતાનો અભાવ કહો, પછી શ્રદ્ધાનો અભાવ કહો, અને ત્રીજો સંશય હોવો. આ ત્રણને જ્ઞાનમાં કે મોક્ષમાં અવરોધ કહેવામાં આવે. એટલે કહે છે કે સમ્યક અધિગત શાસ્ત્રોપી સંશયગ્રસ્ત, સંશયગ્રહગ્રસ્ત. ઘણા બધા શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય પછી મનમાં સંશય, કારણ કે ઘણી વાર બોલો બહુ ડાયો, બહુ ખરડાયું ગુજરાતીમાં કહે છે, એનો અર્થ શું થાય મને ખબર નથી, પણ ટૂંકમાં ઘણી વાર બહુ ડા, પણ ટૂંક બહુ બધો અભ્યાસ કરીએ ને તો એટલા બધા ગોચવાળા ઊભા થાય છે મનની અંદર, બહુ શ્રવણ કરીને, બહુ જગ્યાને, બહુ વાંચનાને, એટલે ટૂંકમાં કયું સ્થિર થાય મગજની અંદર. અને તેથી ટૂંકમાં ઘણા કહે છે કે શાસ્ત્ર, ટૂંકમાં સમ્યક જેણે શાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કર્યો છે એના મનમાં પણ સંશય કે આ માર્ગ સાચો છે અને આ સાચો છે, બંને સાચા લાગે તો પછી વિનશ્યતિ, ટૂંકમાં એને ક્યારેય પણ કંઈક એ વસ્તુ કરી જ ના શકે, એનું ચિત્ત સ્થિર થઈ જ ના શકે, મળે એ સ્થિરતાથી સાધન કરી ના શકે, પણ એનું ધ્યેય પ્રાપ્ત ના થાય. એટલે ભગવાને પહેલી પંક્તિ અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા ચ વિનશ્યતિ, અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયાત્મા, આ પ્રત્યેકને વિનાશ થાય, આ ત્રણેય વસ્તુ કહેવાનો સવાલ જ નથી. અમારા સ્વામીજી કે અમારો જમાઈ બધી રીતે સારો છે, માત્ર બે તકલીફ છે, એ કશું સમજતો નથી અને આપણે કહીએ તો માનતો નથી,
એને જ્ઞાન નથી અને કોઈ કહે તો એ સ્વીકારતો નથી. બસ આ છે, બધું બરાબર છે. એટલે આવું થયું, અજ્ઞાની અવિવેકી ખરો, પછી સંશયાત્મા ખરો, પછી શ્રદ્ધા પણ નહીં, વિનશ્યતિ. એટલે આનો જીવનમાં વિનાશ થાય છે. વિનશ્યતિ એટલે શું? ભરશ્યતિ ન કદાપી મુક્તિ પ્રાપ્ત નહોતી. ટૂંકમાં એના જીવનમાં ક્યારે કલ્યાણ થતું નથી, ક્યારે સાચું સુખ પ્રાપ્ત થતું નથી, એ ક્યારે જીવનનો ધ્યેય સિદ્ધ કરી શકતો નથી. એવું છે ને કે એક જન્મમાં કદાચ ધ્યેય પ્રાપ્ત ન પણ થાય, પણ સાચા માર્ગે હોઈએ તો ક્યારેક તો પ્રાપ્ત થાય. પણ આપણે સાચા માર્ગે જ ના હોઈએ તો પછી આપણે વળી આખી આ ભવાટ હવેની અંદર ક્યાંને ક્યાંય રખડ્યા જ કરીએ. એનો નામ વિનાશ કહેવાય. વિનાશનો અર્થ એવો થયો કે પોતાના ધ્યેયને તો પ્રાપ્ત નથી જ કરતો, પણ ધ્યેયને પ્રાપ્ત કરવાના માર્ગને પણ પ્રાપ્ત નથી કરતો. એટલે ભગવાન કહ્યો ને, નવમા અધ્યાયમાં કહેતા હતા કે ભાઈ અશ્રદ્ધાના અસ્તિ ધર્મસ્ય ધર્મસ્ય અસ્તિ પરંતુ અપ્રાપ્ય માં નિવર્તંતે મૃત્યુ સંસાર વર્તમાને. આજે મેં ધર્મ કહો, જે જ્ઞાન કહ્યું, એમાં શ્રદ્ધા ન ધરાવનારા છે એ તો મને તો પ્રાપ્ત કરતા જ નથી, પણ મારી પ્રાપ્તિના માર્ગને પ્રાપ્ત નથી કરતા. એવમ ત્રયાણાપી જ્ઞાન શૂન્યના મુક્તિ અભાવમ પ્રતિપાદ્ય. પહેલી પંક્તિમાં ત્રણેય જણ, હું એકે વસ્તુ હોય, ટૂંકમાં તત્પરતા ન હોય કે શ્રદ્ધા ન હોય કે સંશય હોય, અમને એકય વસ્તુ હોય તો માણસને જીવનમાં ધ્યેય પ્રાપ્ત ન થાય. ત્રણ હોય તો સવાલ જ નથી. પણ તત્ર દોષ આધિક્યાત સંશયાલુ, ભગવાનને આ બધામાં જે સંશય ધરાવનાર છે ને એને ખાસ અહીંયા જુદો કરીને કહે છે કે ખરાબ, ટૂંકમાં બિચારો સૌથી કમ નસીબ આ માણસ છે. એને પાપિષ્ઠ કહેવાય, હોય તો વિચાર કમ નસીબ કહેવાય, એ પાપનું જ પરિણામ હશે જો કેવું કહીએ આપણે. કારણ કે કમનસીબી પડી જ છે. નસીબ કોને કહેવાય? પૂરો પુણ્યને જ કહેવાય. કમનસીબ એટલે પૂરો પુણ્યનો અભાવ કહેવાય. ચાલો, કહે છે કે સંશયારો વિશેષ બીજી પંક્તિમાં ત્રણેયમાં એ સંશયાત્મા છે ને એને ખાસ કરીને જુદો કરીને બતાવે છે કે એની શું ગતિ થાય. નાયમ લોકોથી ન પરહ ન સુખમ સંશયાત્મના. નાયમ લોક આ લોક પણ નથી, ન પરળ પરલોક પણ નથી, ન સુખમ સુખ પણ નથી. સંશયાત્મના, સંશય કરવો એવો જ એનો સ્વભાવ થઈ ગયો છે. ઘણા લોકો એવા હોય, બહુ વહેમી હોય, કશી વસ્તુમાં એમને વિશ્વાસ જન્મે જ નહીં, બધા વહેમ કર્યા જ કરે. તેથી એ કહે છે કે આ વહેમી માણસ જે હોય ને એને આ લોક પણ ના પ્રાપ્ત થાય, પરલોક પણ ના પ્રાપ્ત થાય, અરે અહીંયા આજકાલનું નાનકડું સુખ પણ ના પ્રાપ્ત થાય. કહે છે કે ન અયમ લોક હે, લોક શબ્દનો અર્થ મનુષ્ય દેહ કરવામાં આવે. ન અયમ લોક, આ લોક પણ પ્રાપ્ત ના થાય, ટૂંકમાં મનુષ્ય દેહ પણ પ્રાપ્ત ના થાય. પાપિષ્ઠ છે ને, આ સંશય પાપ છે, અને તેથી સંશય સતત ધરાવવાને કારણે જાણે કે આ પાપ જ કરી રહ્યો છે. અને જેને ઘણા પાપનો સંચય કર્યો હોય એને આ મનુષ્ય દેહ પણ ફરી પ્રાપ્ત ના થાય. મુક્તિરેવ નાસ્તી ના, કિંતુ ભાવિ જન્મની અયમ લોકો અપી નાસ્તી. આ જન્મમાં મુક્તિ ન પ્રાપ્ત થાય એટલું નહીં, એ તો ખરું જ, પણ જો એ ભાવિ જન્મમાં આ મનુષ્ય દેહ પણ પ્રાપ્ત ના થાય. ન પર, પર એટલે ચડિયા, તો સ્વર્ગલોક પણ પ્રાપ્ત ના થાય. સ્વર્ગ ક્યારે પ્રાપ્ત થાય? સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા આપણે કર્મ કરીએ ત્યારે. વેદમાં આ બધા કર્મ વિધાન છે કે જ્યોતિષ્ઠોમાં કર્મ કરો તો તમને સ્વર્ગ પ્રાપ્ત થાય. બીજા બધા કર્મ છે વેદમાં જેમનું વિધાન કરવામાં આવ્યું છે એમાં કર્મ બરાબર શ્રદ્ધાથી કરીએ તો કયા પ્રમાણે ફળ મળે. તો દિદત સત્યમ મંત્રેશુ કર્માણી કવયો આની વદન. ટૂંકમાં મંત્રની અંદર કવિઓએ ઋષિઓએ જે કર્મ કયા અને એનું ફળ કહ્યું એ સાચું છે. એટલે શ્રદ્ધાથી આપણે એ કર્મ કરીએ તો એનું ફળ જરૂર મળે, પણ સંશય હોય તો કરે જ નહીં ને. તેથી સ્વર્ગની પ્રાપ્તિ માટે જે બધા કર્મ વિધાન કરવામાં આવ્યું છે
ઇદમ અવશ્યમ કર્તવ્યમ, આ તો કરવું જ જોઈએ. અને તરિષ્યામી, આ કરવાથી હું તરી જઈશ. આવું કોઈ પણ કર્મ કરી જ્યારે આપણું રોજબરોજનું કર્મ કરીએ કે વૈદિક કર્મ કરીએ, પરંતુ આ તો કરવા યોગ્ય છે, ત્યારે આપણા મનમાં એ જાતનો વિશ્વાસ હોવો જોઈએ કે નિશ્ચય હોવો જોઈએ. કરું છું એ જુદી વાત છે, પણ મનમાં કેવો નિશ્ચય, આ જ કરવા યોગ્ય છે અને આ કરવાથી મને જરૂર એનું ફળ પ્રાપ્ત થશે, એટલે આ પ્રકારનો વિશ્વાસ જેને હોય. એવું ના હોય તો આ કરવું જોઈએ કે નહીં મને ખબર નથી ભાઈ, આ કરવાથી ફળ મળશે કે નહીં એ પણ હું કહી ના શકું. બધો સમજે પણ તને કહે છે ને, એ તો કે એ શાસ્ત્રમાં કહ્યું ને કે તું કર્મ કર્યું તો ફળ મળે છે, એ તો કે એટલે શું? શાસ્ત્રની રચના કરનાર કોણ છે? કર્મણી કહેવાય ઋષિઓ. આ ઋષિઓ એટલે કોણ? આપણા મારા તમારે જેવા જ ને, એમના બુદ્ધિ તો મારા બુદ્ધિને છે જ ને, પોતાની બુદ્ધિ નિર્ણય કરતો હું નિર્ણય ના કરી શકું. ચેમ્પિયનો ઘણા બધા હોય છે, અંતેથી કોઈ બીજાએ કહ્યું એટલે એમને કે એવી શ્રદ્ધા જન્મે નહીં કે આ કર્મ જ કરવા યોગ્ય છે, એ કરવાથી મને ફળ મળશે જ. એ પ્રકારની શ્રદ્ધા ના હોય તો, શ્રદ્ધા વગર કર્મ કરો તો એ કર્મનું કોઈ ફળ મળતું નથી. શું કહ્યું? મહિમ્ન સ્તોત્રની અંદર ક્રિયા દક્ષો દક્ષ કૃતપતિ દિશસ્તનુભૃતા ઋષિણા આર્તવીજ્યમ શરદ સદસ્ય સુરગણા ક્રતુભ્રેષસ્તત્વ તત્ત ક્રતુફલવિધાન વ્યસનિન ધ્રુવમ ધ્રુવમ કરતુ શ્રદ્ધા. તો અમારી શ્રદ્ધા છે એને તો બહુ વિપરીત ફળ મળે છે. એમ કે દક્ષની કથા કહેવામાં આવી, મૂળ યજ્ઞનું આયોજન તો કર્યું પણ જે દેવતા એનામાં શ્રદ્ધા એને જ ના બોલાવ્યો. તો જે તમને કર્મ ફળ આપનાર છે દેવતાને જ તમે આદર ના કરો તો તમને ક્યાં કર્મ ફળ પ્રાપ્ત, વિપરીત ફળ પ્રાપ્ત થાય. એટલે કર્તાની શ્રદ્ધા જયારે ના હોય ત્યારે અભિચારા એ મખાહા, આ મખ એટલે યજ્ઞો છે બધા, વિપરીત ફળ આપનારા બને, નાશ કરનારા બને. એટલે આ બધી શ્રદ્ધાનો અભાવ જયારે હોય ત્યારે શ્રદ્ધા વૈધુરીને કૃતાનામ કર્મણા, કદાચ આ બધું કર્મ કરીએ પણ ખરા, પણ શ્રદ્ધાનો કે આ દેવતા વળી કોણે કહ્યા? આ કર્મ કહ્યું એટલે શું થઈ ગયું? એટલે ઘણા બધા આપણે કહીએ મળે કરે, માં કે એટલે કરે બધું, પણ અંદર કહીએ કશી જાતનું એમાં શ્રદ્ધા કે કશું હોય નહીં. એટલે શ્રદ્ધા વગર કરાવેલું કર્મ છે પોતાનું ફળ પ્રદાન નથી કરતો. એટલે તમે પરલોક માટે આવા વેદની અંદર જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા કર્મ કરો પણ ખરા, પણ જો એમાં તમને શ્રદ્ધા એમ જે સંશય જો હોય તો એ કર્મ તમને ફળ આપતા નથી, માટે પરલોક પણ પ્રાપ્ત ના થાય. સંશય કરનારને આ લોક એટલે મનુષ્ય દેહ તો ફરી પ્રાપ્ત ના જ થાય, પણ પરલોક એટલે સ્વર્ગ પણ પ્રાપ્ત ના થાય. નચો સુખમ, ચલો ભાઈ રોજ બરોજ સુખ પણ પ્રાપ્ત ના થાય. વિશેષ સુખમ અપી અસ્તિ નાસ્તિ, ટૂંકમાં આપણે આઈસ્ક્રીમ ખાઈને થોડો આનંદ માણીએ ચાલ, બીજું કશું નહીં. તો સિનેમા જોઈને આનંદ માણે, કશુંક જોઈને આનંદ માણીએ, ક્રિકેટ જોઈને આનંદ માણી ધારો કે હજી એને શું કહેવાય? રોજ બરોજનો વિષય સુખ કહેવાય. એ આ સંશયાત્મા ના મળે. આઈસ્ક્રીમ ક્યાંથી લાવ્યો છું? કયો આઈસ્ક્રીમ છે? એમાં શું નાખ્યું? તું ત્યાંથી શરૂ થાય. એટલે આ ખાવા, આ ખાવા યોગ્ય છે ને? ગયા વખતે ખાધું તમારા પેટમાં ફલાણ ધન ઢીકળું, એટલે આને શું? ટૂંકમાં આ વસ્તુને પચશે કે નહીં પચે કે મને કહી ના શકાય. આની અંદર બધી વસ્તુ આપણે ટૂંકમાં ખાવા યોગ્ય છે કે નહીં કહી ના શકાય. કયું કહી જ ના શકાતો એ સમશે જ હોય કે ખાસ શરદી તો નહીં થયા મને, આઈસ્ક્રીમ ખવાય છે એટલે કંઈક તો થાય જ કશી વસ્તુથી, મને પચશે નહીં તો શું થશે ટૂંકમાં. એટલે કશી વસ્તુ તમે આ પ્રકારે સંશય ધરાવતા હો કે આ કર્મ કરવાથી પેલું ફળ મળશે, એ પ્રકારનો સંશય તમે કરી જ ના શકો. અંતેથી કદાચ આઈસ્ક્રીમ ખાઓ તો એ મનમાં પેલો સંશય હોય તો આનંદ ના લઈ શકો. એટલે કહે છે આ સ્વ તો આહાર આદો સંશય સંભવ, જે માણસને બધી જગ્યાએ વહેમ કરવાની ટેવ પડી ગઈ છે એ તો આ આહારમાં બધામાં વહેમ કરવાનો છે.
બહાર ફરવા જઈએ પેલો સ્કૂટર અથડાવે છે તો શું થાય એટલે કઈ કરી જ ના શકાય. સમસ્યા એટલે ના, તું કશું સુખ જ ના મળે, ત્યાં ફરવાનું સુખ ના મળે. જો પેલો કહે સ્કૂટર અથડે એટલે ટૂંકમાં દરેક ને કશું તો ક્યાંક થયેલું જ હોય. અને તેથી કહે કઈ ખાધા ને એની અસર થઈ હોય, કઈક તો મળે તમને કિસ્સો. અને તેથી મારે તો નહીં થાય ને. એટલે નરલોક પરલોકયો તત્સુખસે દૂરી ભવતી. આ સંશયને કારણે વેમ કરવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે એ વસ્તુને કશામાં વિશ્વાસ ન હોય તો એ કશી વસ્તુને ફળ આપે નહીં. સંશયાત્મા વિનશ્યતિ, આ તો બધી રીતે એનો વિનાશ થાય છે. ટૂંકમાં એને કોઈ રીતે જીવનમાં કશું જ પ્રાપ્ત થતું નથી, આલોક નહીં, પરલોક નહીં, કે પછી રોજબરોજનું નાનકડું સુખ પણ નહીં. એટલે કહેવા શું ભગવાન માને છે, માગે છે કે અજ્ઞાપણું, અશ્રદ્ધાળુપણું અને સંશયપણાને પ્રયત્નપૂર્વક દૂર કરવો જોઈએ. એ તેને મોક્ષ હો યતે પ્રયત્ન, ટૂંકમાં પ્રયત્નથી પહેલા આત્મજ્ઞાન માટેનો સંન્યાસ ગુરુ વેદાંત શ્રવણ તો એ પ્રયત્ન કરવો જોઈએ. એ માટે ગુરુ અને વેદાંત શાસ્ત્રના શ્રવણમાં અને વિશ્વાસ શ્રદ્ધા હોવી જોઈએ. જો જોડે બધા સંશયનો અભાવ હોવો જોઈએ. આ વસ્તુ આપણે ટૂંકમાં આ જ્ઞાનની યોગ્યતા માટે આ વસ્તુ સંપાદિત કરવી જોઈએ. તો વેદાંત શાસ્ત્રમાં સાધન ચતુષ્ટય કહેવામાં આવ્યું, વિવેક વૈરાગ્ય સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષુત્વ. ભગવાન આ રીતે કહે છે. અહીંયા આમ કટકે કટકે કહેતા હોય છે, એટલે ક્યારેક ક્યારેક તિતિક્ષાની વાત કરી બીજા અધ્યાયની અંદર. તામ સ્થિતિક્ષસ્વ ભારત, કે ભાઈ આ તો બધા સુખ દુઃખ બધું આવ્યા જ કરવાનું, તો એને સુધારવાનો પ્રયત્ન ના કરીશ, કશું કરી છે એટલે એમને આવીને જવા દો, એ આવે ને જાય. તિતિક્ષાની વાત એવું કટકે કટકે કરતા હોય છે. પણ આ શ્લોકમાં મુખ્યત્વે શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમ એ ત્રણની વાત કરવામાં આવી. એ ત્રણને તેથી અજ્ઞાતા દૂર કરવી જોઈએ, સંશય દૂર કરવો જોઈએ, અશ્રદ્ધા દૂર કરવી જોઈએ. કદાચ થોડી ઘણી માત્ર બધામાં હોય જ છે. પ્રયત્નનો અભાવ પણ હોય છે, પૂરી શ્રદ્ધાનો અભાવ પણ હોય છે, થોડા સંશય પણ હોય છે. એટલે જ્યાં સુધી આ વસ્તુ હશે ત્યાં સુધી આપણા પ્રયત્નો સફળ નહીં થાય. અને તેથી આ બધું કરવું જોઈએ. શ્રદ્ધાવત્વ નિઃસંશયત્વ સંપાદનીયમ આ દ્વારા ભગવાન આ પ્રકારે સૂચિત કરે છે. એટલે ભગવાને નકારાત્મક વાત કરી કે આ ત્રણનો વિનાશ થાય છે એટલે કોનું કલ્યાણ થાય છે? તો કે ભાઈ જે જ્ઞાની છે, વિવેકી છે, તત્પર છે, એનો જે શ્રદ્ધાળુ છે અને સંશય રહિત છે એનું કલ્યાણ થાય છે એવું પણ કહ્યું. આનો વિનાશ થવા દ્વારા ભગવાન શું કહે છે કે આનો જે અભાવ હોય, આ દુર્ગુણનો અભાવ જ્યાં છે એનું કલ્યાણ પણ થાય છે. એના માટે આ પ્રકારના ગુણો સંપાદન કરવાનો પૂરો પ્રયત્ન થવો જોઈએ એવું આ પ્રકારે આ ટીકાકાર સમજાવે છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.